नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 4 रसायण विज्ञान पेज नंबर 108 ऊपर प्रश्न नंबर 66 परीक्षानी दृष्टिए ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો એવો પ્રશ્નનો અભ્યાસ આપણે કરવાનો છે. પ્રક્ષાલકો વિશે ટૂંકનો લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્ષાલકો કોને કહેવાય? તો વસ્તુની સપાટી પર પ્રક્ષાલકો વિશે ટૂંકનો લખવાની. વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થો એને પ્રક્ષાલકો કહીએ છીએ. આપણે કપડાં પહેર્યા છે, શર્ટ, તો એની ઉપર જે દિવસ દરમિયાન મેલ ચોટે છે એ મેલને દૂર કરવા માટે આપણે કયા પદાર્થનો ઉપયોગ કરીએ છીએ? તો કે સાબુ છે, ભૂકી ડિટર્જન્ટ છે, ભૂકીમાં પાણીમાં નાખી અને પલાળવામાં આવે અને પછી સાબુ વડે ઘસી અને બ્રશથી ઘસી અને દૂર કરવામાં આવે છે. તો એ તમામ પ્રકારના જે પદાર્થો છે એને આપણે પ્રક્ષાલકો તરીકે ઓળખીએ છીએ. તો વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થો, વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ ઉદાહરણ ફરજિયાત અત્યારે યાદ રાખીશું. એક સાબુ, બીજું ડિટર્જન્ટ અને ભૂકી. તો વસ્તુની સપાટી પર ચોટેલા મેલને, કોઈ પણ વસ્તુ હોય, દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થો એને પ્રક્ષાલકો તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક રીતે પ્રક્ષાલક લાંબી શૃંખલા ધરાવતા, વિદ્યાર્થી મિત્રો આપણે સાબુ અને ડિટર્જન્ટના બે અણુ જોયા. સાબુમાં જોયો COO-Na+ લાંબી શૃંખલા અને ડિટર્જન્ટમાં જોયો સલ્ફોનિક SO3- અને Na+. તો લાંબી સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ, ક્લોરાઇડ એટલે Cl, બ્રોમાઇડ એટલે Br ધરાવતા આયનો એમોનિયમ ક્ષાર છે. એમોનિયમ એટલે NH4+. તો અહીંયા SO3- Na+ દેખાય છે, તો તમે તરત વિચારી શકો છો કે આ કોનો ક્ષાર છે? તો ડિટર્જન્ટનો ક્ષાર છે. ડિટર્જન્ટ એટલે કોનો? ભૂકીનો. અહીં પ્રક્ષાલકનો અણુ આવે એવું લખવામાં આવ્યું છે. પણ પ્રક્ષાલક એટલે કયો પ્રક્ષાલક? તો પ્રક્ષાલકોમાં તો ઘણું આવી શકે છે. શેમ્પુ હોય, ભૂકી હોય, સાબુ હોય. તો અહીંયા પ્રક્ષાલકનો કયું? અહીંયા આનાથી ખબર પડી શકે કેનો અણુ છે. તો આ શેનો અણુ આપવામાં આવેલો છે? SO3- Na+. આગળના 64 નંબરના પ્રશ્નમાં આપણે જોયું તો આ અણુ એ કોનો છે? તો ડિટર્જન્ટ ભૂકીનો છે. પ્રક્ષાલકોના વીજભારિત છેડા કઠિન પાણીમાં હાજર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય ઉક્ષેપ બનાવતા નથી અને જે દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે હોય છે. આપણે ઘણી વખત શબ્દ સાંભળ્યો હોય છે તમે કે આ પાણીમાં કપડાં સારા થતા હોત નથી. કેમ? તો કે કઠિન પાણી હોય છે, સાબુ એના પર લાગતો હોતો નથી. જાજીવાર સાબુ ઘસવો પડે છે, સાબુનો વ્યય વધારે પ્રમાણમાં થાય છે અને વસ્તુની સપાટી પર જે મેલ ચોટો છે એ ચોટેલા મેલને દૂર કરવા માટે વધારે પ્રમાણમાં સમય અને વધારે પ્રમાણમાં પાણી અને વધારે પ્રમાણમાં સાબુ અને ડિટર્જન્ટનો વ્યય થતો હોય છે એવા પાણીને કઠિન પાણી આપણે કહીએ છીએ. તો એને પહેલાં ભૂકીમાં પલાળવામાં આવે છે, ત્યારબાદ કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે. એટલે કે ડિટર્જન્ટ જો વાપરવામાં આવે, તમે ઘણી વખત જોતા હશો કે નકરા સાબુ વડે કપડાને સાફ કરવામાં આવે તો તત્કાલ અથવા ઝડપથી ઓછા સમયમાં સાફ થતા નથી અને વધારે પ્રમાણમાં સાબુનો વ્યય થતો હોય છે. તો એના પહેલાં શું કરવામાં આવે છે? તો એક પાત્રની અંદર પાણી ભરી એની અંદર કપડાં નાખી અને ઉપરથી ડિટર્જન્ટ થોડુંક નાખવામાં આવે, ભૂકી નાખવામાં આવે અને પછી હલાવી નાખીએ અને પછી સાબુ ઘસે તો ઝડપથી લાગી શકે છે. તો હવે તમે સમજી શકો કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે. ગમે એવું પાણી હોય અને તમે ભૂકીની અંદર પલાળો તો કપડાં પર ચોટેલો મેલ તરત જ દૂર થઈ શકે છે. સામાન્ય રીતે પ્રક્ષાલકનો ઉપયોગ શેમ્પુ અથવા કપડાં ધોવા માટે બનાવવામાં પણ કરવામાં આવે છે. ત્યારબાદ 2 માર્કના પ્રશ્નમાં એક પ્રશ્ન પૂછાઈ શકે છે, છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સાબુ અને ડિટર્જન્ટમાં કોણ વધુ અસરકારક પ્રક્ષાલક ગણવામાં આવે છે અને શા માટે? સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ કેમ વધ્યો છે અને કેમ? સાબુ અને ડિટર્જન્ટમાં વધુ અસરકારક વિદ્યાર્થી મિત્રો કોણ છે? તો આપણે તરત જ ખબર પડી આવે કે સાબુ અને ડિટર્જન્ટમાં સૌથી વધુ અસરકારક ગણવામાં આવે છે ડિટર્જન્ટ. સાબુ અને ડિટર્જન્ટ, સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ કેમ વધ્યો છે? તો આપણે સાબુ ડાયરેક્ટ કપડાં ઉપર લગાડીએ તો સાબુ વધારે પ્રમાણમાં વ્યય થતો હોય છે, બગડતો હોય છે. પણ જો ડિટર્જન્ટની અંદર, ભૂકીની અંદર પલાળી અને કપડાં ધોવામાં આવે, સાફ કરવામાં આવે તો ઓછા સમયમાં અને સાબુનો વ્યય વધારે પ્રમાણમાં થતો નથી. સાબુ અને ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક ગણવામાં આવે છે. એટલે સૌથી સારો કોને ગણવામાં આવે છે, સાબુ કે ભૂકીને? તો વિદ્યાર્થી મિત્રો ભૂકીને. કેમ? તો કે કઠિન પાણીમાં 2 આયન ગણવામાં આવે, ધ્યાન રાખવાના છે. Ca+2 એટલે 20મો ક્રમ છે અને Mg+2 ધાતુ આયનો ઋણ સાથે, ધાતુ આયનો સાથે પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે. અવક્ષેપ એટલે ફીણ આપે છે.
અને સાબુનો વ્યય થાય છે. જો ડાયરેક્ટ સાબુ ઘસવામાં આવે તો પાણી સાથે પાણીનો, સાબુનો અને સમયનો વ્યય થતો હોય છે. પણ એ જ કપડાને જો ડિટર્જન્ટમાં પલાળવામાં આવે, ભૂકીમાં પલાળવામાં આવે તો સાબુનો વધારે પ્રમાણમાં વ્યય થતો નથી. એટલે સાબુ કરતાં ડિટર્જન્ટને વધુ અસરકારક ગણવામાં આવે છે. કેમ, શા માટે? તો પાણીમાં બે આયન ઉત્પન્ન કરે છે, એક કેલ્શિયમ પ્લસ ટુ 20માં નંબરનો અને મેગ્નેશિયમ પ્લસ ટુ 12માં નંબરનો. અવક્ષેપ આપે છે એટલે ફેણ વરે છે અને સાબુનો વ્યય થાય છે. હવે ડિટર્જન્ટ, ડિટર્જન્ટમાં કયા બે વિદ્યાર્થી મિત્રો અણુ? તો સીએ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ. ધાતુ આયનો સાથે અવક્ષેપ આપતા નથી, પરંતુ દ્રાવ્ય ક્ષારો આપે છે, ઓગળતા નથી, કારણ કે ડિટર્જન્ટનો વ્યય થતો નથી. પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે. ખોબો ભરીને ડિટર્જન્ટ ભૂકી નાખવામાં આવતી નથી. પણ જો ડિટર્જન્ટમાં ભૂકીમાં તમે બોળો નહીં અને ડાયરેક્ટ સાબુ લગાવવા માટેનો પ્રયત્ન કરો તો સાબુનો વ્યય વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે, એવું કહેવા માગે છે. એટલે પહેલાં તમે એને ડિટર્જન્ટનો એટલે ભૂકીમાં પલાળો અને પછી સાબુ ઘસો તો ડિટર્જન્ટનો વ્યય ઓછા પ્રમાણમાં થાય છે અને સાબુનો વ્યય સૌથી ઓછા પ્રમાણમાં થઈ અને વસ્તુની સપાટી પરથી ચોટલા મેલને દૂર કરી શકાય છે. આથી સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધવા લાગેલો છે. વિદ્યાર્થી મિત્રો, બે જ માત્ર આયન યાદ રાખવામાં રાખવાના છે. તો સાબુ કરતાં અસરકારક વધુ કોણ? તો કે ડિટર્જન્ટ. કેમ? તો એમાં રહેલા બે આયન સીએ પ્લસ ટુ અને મેગ્નેશિયમ પ્લસ ટુ આયનો સાથે પ્રક્રિયા અવક્ષેપ આપે છે. અવક્ષેપ એટલે ફીણ આપે છે અને સાબુનો વ્યય થાય છે. એટલે સાબુ સૌથી અસરકારક ગણવામાં આવતો નથી. કોણ? તો કે ડિટર્જન્ટને અસરકારક ગણવામાં આવે છે. ડિટર્જન્ટને કેમ ગણવામાં આવે છે? તો કે કેલ્શિયમ પ્લસ ટુ અને મેગ્નેશિયમ પ્લસ ટુ આયનો અવક્ષેપ આપે છે, જ્યારે સાબુનો અણુ એવો અવક્ષેપ આપતો નથી. ડાયરેક્ટ ઘસાઈ જાય છે અને પાણીની સપાટી સાથે હેલો જાય છે, એટલે સાબુનો વ્યય થાય છે. ડિટર્જન્ટનો એટલા બધા પ્રમાણમાં વ્યય થતો નથી. એટલે સૌથી વધુ અસરકારક કોને ગણવામાં આવે છે? ડિટર્જન્ટ. હવે સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ કેમ વધ્યો? તો ડિટર્જન્ટમાં બે આયન છે, કેલ્શિયમ પ્લસ ટુ અને મેગ્નેશિયમ પ્લસ ટુ, અવક્ષેપ આપતા નથી પણ દ્રાવ્ય ક્ષારો આપે અને ડિટર્જન્ટનો ઉપયોગ થતો વ્યય થતો નથી. અને સૌથી ઓછો ઉપયોગ ડિટર્જન્ટનો થતો, સૌથી વધારે સાબુ કરતાં ઉપયોગ વધુ થાય છે. આથી સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ શું થતો જાય છે વિદ્યાર્થી મિત્રો? વધતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ ચાર પ્રશ્નો આપણે છેલ્લા ત્રણ લેક્ચરની અંદર જોયા, જેમાંથી એકાદો પ્રશ્ન ફરજિયાતપણે અવશ્યપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. આગળના ભાગની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો જોયેલા છે અને ચેપ્ટરની શરૂઆતમાં અણુનું બંધારણ જે સ્ટ્રક્ચર આપવામાં આવ્યું હતું તે પણ અભ્યાસ આપણે કરેલો છે. અને અત્યારે જે ચારે ચાર ક્લાસની અંદર જે પ્રશ્નો બાકી હતા, સાબુ અને પ્રક્ષાલકો, એ પ્રશ્નોનો અભ્યાસ પણ આપણે અહીંયા પરિપૂર્ણ કરેલો છે. નમસ્કાર.